કચ્છની નર્મદા યોજના અંગે રાજ્ય સરકારનું ધ્યાન દોરવા માટે ખાસ માંડવી તાલુકા પંચાયતની સામાન્ય સભા બોલાવવા માટે આજે માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી તાલુકા પંચાયતના પ્રમુખને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાંથી 38 બ્રાન્ચ કેનાલોમાંથી 37 કેનાલોના કામ વર્ષોથી પૂરા થઈ ગયા છે. એકમાત્ર કચ્છની બ્રાન્ચ કેનાલ બાકી રહી ગઈ છે, જે વર્ષોથી આગળ વધતી નથી, ત્યારે આ બાબતે માંડવી તાલુકા પંચાયતની સામાન્ય સભા બોલાવવી અનિવાર્ય બની જાય છે. ખાસ કરીને ટ્રિબ્યુનલના ચુકાદા મુજબ કચ્છને પાણી મળે તે માટે 45 વર્ષની અવધિ 2025માં પૂરી થાય છે, ત્યારે તે પછી ચુકાદો બંધન કરતા રહેશે નહીં, ત્યારે નર્મદા યોજના કચ્છ માટે મોટો પ્રશ્નાર્થ બનીને ઊભો રહી જશે, ત્યારે આ બાબતે અવાજ ઉઠાવવો જરૂરી હોવાનું જણાવીને રજૂઆત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે. માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ખેરાજ એન ગઢવીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. નર્મદા કેનાલનો મુદ્દો એ કચ્છનો પ્રાણ પ્રશ્ન છે, અને ખાસ કરીને માંડવી તાલુકામાં જ્યારે મૂળકુબા સુધી આ કેનાલનું કામ પૂરું થવાનું હતું ત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા વારંવાર કચ્છને અને ખાસ કરીને માંડવી તાલુકાને અન્યાય કરવામાં આવે છે. આજે જે વર્ષો પહેલાં કામ પૂરું થઈ જવાનું હતું એ કામ પણ પૂરા નથી થયા. કેનાલના જ્યાં જ્યાં કામ થોડા ઘણા જ્યાં થયા છે એમાં પણ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, એની કામની ગુણવત્તા ખૂબ નબળી છે, અને એના કારણે જ્યાં હજી પાણી નથી આવ્યા ત્યાં કને પણ એ કેનાલના ક્યાંક ને ક્યાંક ગાબડા પડ્યા છે, ક્યાંક તૂટી ગઈ છે એવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે. આજે અહીં અમે માંડવી મુકામે તાલુકા પંચાયત કચેરીમાં એક આવેદનપત્ર આપ્યો છે અને માંગ કરી છે કે આના માટે ખાસ તાલુકા પંચાયતમાં એક સામાન્ય સભા બોલાવવામાં આવે અને ખાસ આના માટે ઠરાવ પાસ કરવામાં આવે કે તાત્કાલિક જે કામ અધૂરા કામો છે એ તાત્કાલિક કામ પૂરા સરકાર દ્વારા કરવામાં આવે અને જે ગ્રાન્ટ છે એને પૂરતી ગ્રાન્ટની ફાળવણી પણ સરકાર દ્વારા કરવામાં આવે એવી આજે અમે અહીંયા કને માંગણી કરી છે. હું ખેરાજ નાગાજણ ગઢવી, પ્રમુખ માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિ માંડવી. આજ રોજ અમે તાલુકા પંચાયતમાં સામાન્ય સભા બોલાવવા, ખાસ સ્પેશિયલ સામાન્ય સભા બોલાવવા, નર્મદા મુદ્દા માટે બોલાવવા માટે આજે અમે આવેદનપત્ર આપેલું છે. અમે અમારા જે ચૂંટાયેલા સભ્યો અને ઉપરાંત કોંગ્રેસ સમિતિ એવી માંગણી કરી છે કે એના માટે સ્પેશિયલ સામાન્ય સભા બોલાવવામાં આવે અને ઠરાવ પસાર કરવામાં આવે કે જે નર્મદાના અટકેલા જે કામો છે એ પૂરા થાય અને તાત્કાલિક ધોરણે આ નર્મદાનું કામ પૂરું થાય. અને આ કહેવાનું એ છે કે 2025માં જે ચુકાદાની જે અવધિ છે ને એ ત્યારે પૂરી થાય છે. જો ત્યાં સુધી કેનાલમાં પાણી નહીં હોય ને તો કચ્છને ક્યારે પણ પાણી નહીં મળે એવી પોઝિશન છે. એટલે અમારી માંગણી છે કે તાલુકા કક્ષાએ આની રજૂઆત થાય, આના ઠરાવ થાય અને સરકારશ્રીની રજૂઆત થાય કે કચ્છને જલ્દીમાં જલ્દી પાણી મળે, નર્મદા કેનાલના કામો શરૂ થાય એવી અમારી માંગણી છે. આ ભાજપ સરકાર 25-25 વર્ષથી અહીંયા બેઠી છે અને એનું શાસન છે, તેમ છતાં એ જો પાણી ન પહોંચાડતો તો એની ઢીલી નીતિ અને કચ્છ માટે અન્યાય કરી રહ્યા છે. અને એનો કોઈ માનસિકતા એવી નથી કે કચ્છને પાણી મળે, એ લોકોની છે એને જાગૃત કરવા માટે, પ્રજાને જાગૃત કરવા માટે અમે આજે આવેદનપત્ર આપેલું છે.